गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बायोलाइफ बायोलॉजी ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ની અંદર આપણે આજે ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓની આપણે અભ્યાસ કરતા હતા. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરતા હતા ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો એકમ विविध प्रकारना वैज्ञानिकोनो फाळो जे उच्च कक्षानी वनस्पतिओमां प्रकाश संश्लेषण थाय छे, प्रकाश संश्लेषण रिलेटेड जे काई प्रयोगो छे, ए जे काई माहिती छे, ए माहितीनो अभ्यास आपणे करी चुक्या छीए. ત્યારબાદ આજે આપણે આજનો આપણો ટોપિક છે પ્રકાશ સંશ્લેષણનો એકમ. તો કે ભાઈ, પ્રકાશ સંશ્લેષણ થવા માટે વનસ્પતિની અંદર જરૂરી ક્રિયા શું છે, કે ભાઈ જરૂરી એકમ શું હોય છે? તો પ્રકાશ સંશ્લેષણ થવા માટે વનસ્પતિમાં રંજક દ્રવ્યો છે, રંજક દ્રવ્યના નાના નાના એકમો જવાબદાર છે, તેથી વનસ્પતિ છે એ સારી રીતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો પ્રકાશ સંશ્લેષણનો એકમ તરીકે આપણે વનસ્પતિની અંદર આવેલા રંજક દ્રવ્યો એટલે કે હરિત કણ એ જવાબદાર હોય છે. આ વનસ્પતિનું કોઈ પર્ણ હોય તો આ પર્ણની અંદર આવેલા જે રંજક દ્રવ્યો છે, જે ક્લોરોફિલ, આપણે જેને તરીકે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ, કે ભાઈ જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યોને કારણે વનસ્પતિ છે એની અંદર જે પ્રકાશ છે એ વનસ્પતિ એબ્સોર્બ કરે છે, એટલે કે પ્રકાશ છે એનું શોષણ કરે છે. સપોઝ કે આ કોઈ સૂર્ય હોય તો એનો જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો આ જે રંજક દ્રવ્યો છે એના દ્વારા એબ્સોર્બ થતા હોય છે, એટલે કે શોષિત થતા હોય છે. તો આ શોષિત થતા જે કિરણો છે એ શોષિત થતા કિરણો એ વનસ્પતિની અંદર એવી કંઈક રચના છે જે વનસ્પતિ આ રંજક દ્રવ્યોને શોષિત કરે છે. આજે પ્રકાશના તરંગો છે એને શોષિત કરે છે. તો એ રચના છે આપણા રંજક દ્રવ્યો, રંજક દ્રવ્યો એટલે કે ક્લોરોફિલના અણુઓ. તો આ નાના નાના સમૂહો આપણા પ્રકાશ સંશ્લેષણનો એકમ છે, જે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે કે આ જે ક્લોરોફિલના નાના નાના અણુઓ છે એનું મુખ્ય કાર્ય એ છે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર કન્વર્ઝેશન, કન્વર્ટ કરવાની પ્રક્રિયા કરે છે. તે પ્રકાશ કેન્દ્ર એટલે કે ફોટો સેન્ટર અથવા તો પ્રકાશ કેન્દ્ર ધરાવે છે, એટલે કે એની પાસે આ જે રંજક દ્રવ્યો છે એની પાસે કોઈ એવું કેન્દ્ર છે, એની પાસે એવી રચના છે કે જેથી એ પ્રકાશને પોતાની તરફ આકર્ષિત કરી અને એબ્સોર્બ કરે છે. તો એ એબ્સોર્બ કરવાની જે ક્રિયા છે એને પ્રકાશ કેન્દ્ર એટલે કે ફોટો સેન્ટર, એટલે કે સપોઝ કે આ બહુ બધા નાના નાના રંજક દ્રવ્યો છે, પર્ણની અંદર આવા નાના નાના ઘણા બધા રંજક દ્રવ્યો આવેલા છે, તો આ રંજક દ્રવ્યોનું કોઈ કેન્દ્ર હોય છે, એ કેન્દ્ર દ્વારા એને પ્રકાશ કેન્દ્ર, ફોટો સેન્ટર, પ્રકાશ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, રિએક્શન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, જે 200 કરતા પણ વધુ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. આવા નાના નાના 200 પ્રકારના રંજક દ્રવ્યો હોય છે. એનું કેન્દ્ર, એનું એક કેન્દ્ર છે, સપોઝ આ ગ્રીન છે એનું કેન્દ્ર છે, તો એ સૂર્ય પ્રકાશમાંથી આવતી ઉર્જા છે એને પોતાની એક્સેપ્ટ કરે છે, ગ્રહણ કરે છે. તો મુખ્ય વાત એવી છે કે પ્રકાશ સંશ્લેષણના એકમ તરીકે રંજક દ્રવ્યો હોય છે અને આ રંજક દ્રવ્યોના સમૂહમાં એક પ્રકાશ કેન્દ્ર હોય છે, પ્રકાશ ક્રિયા એટલે કે રિએક્શન સેન્ટર હોય છે, જેની અંદર 200 કરતા વધુ પણ રંજક દ્રવ્યો અણુઓ આવેલા હોય છે. પ્રક્રિયા કેન્દ્રમાં નિયત ક્લોરોફિલ એના અણુ અધ્યક્ષ સ્થાને આવેલા હોય છે, જેથી P700 અને P800 નિર્માણ પામે છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે ભાઈ પ્રક્રિયા કેન્દ્ર એટલે કે આ જે ગ્રીન કલરનો પાર્ટ આપણે ડ્રો કરેલો છે, પ્રક્રિયા કેન્દ્ર એટલે કે રિએક્શન સેન્ટર, વનસ્પતિના પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે આ વિવિધ પ્રકારના જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યો ભેગા થાય અને પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે, રિએક્શન સેન્ટર બનાવે છે. આ રિએક્શન સેન્ટર છે એની અંદર ક્લોરોફિલ એ ના સ્પેસિફિક, હવે આપણે 200 પ્રકારના જે રંજક દ્રવ્યો હતા એના સામાન્ય 4 પ્રકાર આપણી બુક્સ ની અંદર આપણે અભ્યાસ કરવાના છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી રંજક દ્રવ્ય, ઝેન્થોફિલ અને કેરોટિનોઇડ્સ, આ 4 પ્રકારના જે રંજક દ્રવ્યો છે એમાંથી ક્લોરોફિલ એ પ્રકારના જે રંજક દ્રવ્યો છે એ કેન્દ્રની અંદર આવેલા હોય છે, રિએક્શન સેન્ટરની અંદર આવેલા હોય છે. આ ભાગની અંદર ક્લોરોફિલ એના અણુઓ આવેલા હોય છે, રંજક દ્રવ્યના અણુઓ આવેલા હોય છે. આ જે ક્લોરોફિલ એ છે એના અણુઓની પ્રકાશ એબ્સોર્બ કરવાની ક્ષમતા એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ એ પોતાનો જે પ્રકાશ છે એને એબ્સોર્બ કરતા હોય છે, તો એ ક્ષમતા છે P700. અહીંયા 7000 થઈ ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે બેટા. P700 એટલે કે
700 તરંગ લંબાઈના પ્રકાશને પણ એ એબ્સોર્બ કરી શકે છે અને પી 680 એટલે કે પ્રકાશ છે ફોટોન પી 680 ફોટોન છે પ્રકાશ છે એને 680 એટલે કે 680 નેનોમીટરના પ્રકાશનું પણ એ શોષણ એબ્સોર્બ કરી શકે છે તો આ પ્રકારે પ્રકાશ સંશ્લેષણનો એકમ છે એ સામાન્ય રીતે રંજક દ્રવ્યો હોય છે ત્યારબાદ પ્રકાશ કેન્દ્રની અંદર ક્લોરોફિલ એના અણુઓ અધ્યક્ષ સ્થાને આવેલા હોય છે એના આધારે પી 700 અને પી 800 એ બે પ્રકારના આપણા પ્રકાશ કેન્દ્રના ટાઇપ્સ છે એટલે કે પ્રકાશ રિએક્શન સેન્ટરના પ્રકાર પડે છે સપોઝ કે પ્રકાશ કેન્દ્ર 1 એટલે કે આપણે અહીંયા રંજક દ્રવ્ય તંત્ર 1 એટલે કે રંજક દ્રવ્ય તંત્ર 1 તરીકે આપણે P680 એટલે કે 680 નેનોમીટરનો જે પ્રકાશ છે એને પ્રકાશ પ્રક્રિયા સંકુલ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે કે પ્રક્રિયા દર્શાવતા અણુઓ પ્રોટીન આધારિત સંકુલ રચે છે જેને પ્રકાશ પ્રક્રિયા સંકુલ કહેવામાં આવે છે બહુ સાદો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા તમને આ કોન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરું છું આપણા સૂર્ય છે ત્યારબાદ આપણી એક વનસ્પતિનું પર્ણ છે આ વનસ્પતિના પર્ણની અંદર નાના નાના ઘણા બધા રંજક દ્રવ્યો આવેલા છે એમાંથી મિડલની અંદર જે રંજક દ્રવ્ય આવેલું છે એ ક્લોરોફિલ એ છે એ રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યને આપણે અહીંયા ગ્રીન કલર તરીકે સપોઝ હાઈલાઈટ કરેલું છે તો આ જે રંજક દ્રવ્ય છે એ ક્લોરોફિલ એના જે કેન્દ્ર જે ક્લોરોફિલ એના જે પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા રિએક્શન સેન્ટર એટલે કે આ જે 200 અણુઓ દ્વારા જે બનેલું જે આખું ક્લોરોફિલની રચના છે હરિતકણની રચના છે જે સેલની અંદર હરિતકણ આવેલું છે પ્લાન્ટ ચેપ્ટર નંબર 8 આપણે કોષ અને એની રચના અને એના પ્રકારો આપણે અભ્યાસ કરી ચુક્યા છીએ તો વનસ્પતિ કોષની અંદર આવું હરિતકણ આવેલું છે એ હરિતકણની અંદર આવેલા જે રંજક દ્રવ્ય છે હરિતકણની અંદર આવેલા જે રંજક દ્રવ્ય છે એમાં ક્લોરોફિલ એના જે અણુઓ છે એ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે આ રીતે ફરતે પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે નિયત ક્લોરોફિલ એના અણુઓ છે એ અધ્યક્ષ સ્થાને આવેલા હોય છે અને પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે એમાંથી જે પી 700 પ્રકારના અણુઓ છે પી 700 પ્રકારના અને પી 680 એ જે બે પ્રકારની વેવલેન્થ છે એ પ્રકારે અહીંયા જે મિડલની અંદર જે આપણા પ્રકાશ છે અલગ અલગ વેવલેન્થનો પ્રકાશ છે એ વનસ્પતિના પર્ણ ઉપર આવતો હોય છે તો સપોઝ કે માનો કે 700 નેનોમીટરની વેવલેન્થનો પ્રકાશ વનસ્પતિ ઉપર આવે છે તો આપણી પાસે પી 700 નામનું એક પ્રકાશ ગ્રાહી સંકુલ છે કે જે પ્રકાશને એબ્સોર્બ કરે છે અને ફોટોસિન્થેસિસ કરે છે અને માનો કે આપણી પાસે 680 નેનોમીટર વાળો પ્રકાશ આવે છે નેનોમીટરની વેવલેન્થ વાળો પ્રકાશ આપણી પાસે આવે છે તો એવા પ્રકારનું એક આપણી પાસે સંકુલ છે જેને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC કે આ વિવિધ પ્રકારના આ જે આપણું LHC બને છે LHC અને આપણે LHC નામ આપીએ છીએ પ્રકાશ ગ્રાહી સંકુલ જે વિવિધ પ્રકારના પ્રોટીનના અણુઓ અને સાથે સાથે 200 જેટલા પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યોથી બનેલું હોય છે જેની કેન્દ્રમાં ક્લોરોફિલ એના અણુઓ આવેલા હોય છે અને આ કેન્દ્રની અંદર ક્લોરોફિલ એના અણુઓ આવેલા છે એના ડિપેન્ડિંગ આ જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC છે એ બે તરંગ લંબાઈ વિભાજિત કરવામાં આવે છે P700 અને P800 P680 તો લીલી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષી એકમો બે ભિન્ન સમૂહો ધરાવે છે જેમને પ્રકાશ તંત્ર અથવા તો રંજક દ્રવ્ય તંત્ર 1 અથવા તો રંજક દ્રવ્ય તંત્ર 2 કહેવામાં આવે છે જે પ્રત્યેક પ્રકાશ તંત્રના 250 થી 400 રંજક દ્રવ્ય અણુ ધરાવે છે આની અંદર આપણે વાત કરી કે 200 થી 400 રંજક દ્રવ્યો એટલે કે પ્રકાશ તંત્ર 1 ની અંદર 200 થી 400 રંજક દ્રવ્યો અને કેન્દ્રમાં ક્લોરોફિલ એના અણુઓ લાશે એ જ પ્રકારે બીજા રંજક દ્રવ્યની અંદર પ્રકાશ તંત્રની અંદર 200 થી 400 બીજા રંજક દ્રવ્યો છે જેની અંદર કેન્દ્રની અંદર ક્લોરોફિલ એના ઘણા મોલિક્યુલ્સ ક્લોરોફિલ એના જે રંજક દ્રવ્યો છે એ કેન્દ્રની અંદર હશે હવે વાત કરવામાં આવે છે કે આ ડિફરન્ટ ટાઈપની પ્રક્રિયા છે એના ડિપેન્ડિંગ આપણે વાત કરીએ રંજક દ્રવ્ય તંત્ર 1 તો સપોઝ કે આ રંજક દ્રવ્ય તંત્ર 1 છે આ ડિફરન્ટ ટાઈપના આપણા પ્રક્રિયા અણુઓ છે એટલે કે રંજક દ્રવ્યના અણુઓ છે
ત્યારબાદ કેન્દ્રમાં પ્રક્રિયા કેન્દ્ર એટલે કે ક્લોરોફિલ એના અણુઓ રહેલા છે, ક્લોરોફિલ એના અણુઓ રહેલા છે. તો ક્લોરોફિલ એના અણુઓ છે એ જો સ્પેસિફિક તરંગ લંબાઈ, ક્લોરોફિલ એના અણુઓ છે એ સ્પેસિફિક તરંગ લંબાઈએ એક્ટિવ થાય છે, એટલે કે એની ક્રિયા કરે છે, એટલે કે આ પ્રકાશના કિરણો જો અહીંથી એન્ટર થાય છે, એ પ્રકાશના કિરણો જો સ્પેસિફિક તરંગ લંબાઈ એટલે કે સામાન્ય રીતે 700 નેનોમીટરની તરંગ લંબાઈ હોય પ્રકાશની, અને એ જો 700 નેનોમીટરની પ્રકાશની તરંગ લંબાઈ હોય તો સામાન્ય રીતે જે આપણું પ્રકાશ પ્રકાશ તંત્ર છે, જે પ્રકાશ પ્રક્રિયા કેન્દ્ર તંત્ર છે, જેને આપણે રંજક દ્રવ્ય તંત્ર એક કીધું હતું, એ રંજક દ્રવ્ય તંત્ર એક એક્ટિવ થાય છે. એટલે કે 700 નેનોમીટરના પ્રકાશની ક્રિયામાં આપણું LHC1 છે એ એક્ટિવ થતું હોય છે. ત્યારબાદ આપણે કોન્સેપ્ટ છે રંજક દ્રવ્ય તંત્ર બે અથવા પ્રકાશ તંત્ર બે, એની અંદર વાત કરી હતી કે જો આપણી પાસે 680 નેનોમીટરના પ્રકાશની વેવલેન્થ હશે તો આપણી પાસે 680 નેનોમીટર વાળા પ્રકાશની વેવલેન્થ વાળું જે 680 નેનોમીટર વાળા જે પ્રકાશની વેવલેન્થ વાળું જે પ્રક્રિયા છે, જે 680 નેનોમીટર વાળી જે ક્રિયા છે, 680 નેનોમીટર વાળી જે પ્રક્રિયા છે એને ડિપેન્ડિંગ આજે આપણું વર્ક છે એ થતું હોય છે, એને ડિપેન્ડિંગ આખી જે ક્રિયા છે આપણી થતી હોય છે. તો ડિફરન્ટ વેવલેન્થે જે પ્રક્રિયા કેન્દ્ર એક્ટિવ થશે પ્રકાશ સંશ્લેષણ માટે, એ પ્રક્રિયા કેન્દ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આગળ વધારે છે. તો આ જે વાત છે એ રંજક દ્રવ્ય તંત્ર એક અને રંજક દ્રવ્ય તંત્ર બે ની છે. આમાંથી જે એની સ્પેસિફિક વેવલેન્થ અને રંજક દ્રવ્ય તંત્ર છે એના કેન્દ્રના ભાગમાં કયા કયા રંજક દ્રવ્યો આવેલા હોય, તો સામાન્ય બંને રંજક દ્રવ્ય તંત્રની કેન્દ્રની અંદર ક્લોરોફિલ એના અણુ આવેલા હશે, એટલે કે ક્લોરોફિલ એ નામનું રંજક દ્રવ્ય હશે. ત્યારબાદ એના સિવાયના ક્લોરોફિલ બી, કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ નામના બીજા ઘણા બધા રંજક દ્રવ્યો પણ પ્રેઝન્ટ હોય છે. બટ હવે વાત કરવામાં આવે કે એવું બની શકે કે ભાઈ એક જ પર્ણ છે આ એક પર્ણની અંદર બંને રંજક દ્રવ્યો સાથે એક્ટિવ થાય? તો હા, કે જો પ્રકાશની તીવ્રતા અમુક કિરણો એ 680 નેનોમીટરના હશે અને અમુક તરંગો છે એ 700 નેનોમીટરના હશે, તો બંને જે પ્રક્રિયા છે, બંને જે પ્રકાશ ગ્રાહી સંકુલ છે, રંજક દ્રવ્ય તંત્ર રૂપિયો તમે પ્રકાશ તંત્ર PH1, PH2, LHC1, LHC2 તમે જે નામ આપ્યા હોય એ નામ ડિપેન્ડિંગ, એટલે કે LHC1, LHC2 બંને એક સાથે પણ પ્રક્રિયા કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આગળ વધારે છે. જેમ કે વનસ્પતિની અંદર CO2 પ્રેઝન્ટ છે, પાણી પણ પ્રેઝન્ટ છે, પર્ણની અંદર H2O પ્રેઝન્ટ છે. તો આપણે ઇક્વેશન જોયું હતું CO2 પ્લસ H2O ઇઝ ઇક્વલ ટુ, જેવું આ પ્રકાશ રંજક દ્રવ્ય છે એની પર પ્રકાશ આવશે, આમાં જે CO2 અને H2O છે આ જે પ્રકાશ અહીંયા આપણી જે ક્રિયા છે રંજક દ્રવ્ય પ્રકાશ તંત્ર 1 અને પ્રકાશ તંત્ર 2 એ બંને એક્ટિવ થશે, અને અહીંયા આપણો અકાર્બનિક મોલિક્યુલ્સ આપણો C6H12O6 નામનો એક નવો મોલિક્યુલ્સ મળે છે, જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ વાત કરવામાં આવે કે આ રંજક દ્રવ્ય એક અને રંજક દ્રવ્ય બે, એટલે કે પ્રકાશ તંત્ર એક અને પ્રકાશ તંત્ર બે, એ એટીપી જે નિર્માણની ક્રિયા છે, એટીપી નિર્માણની ક્રિયા છે, એટલે કે ફોટોફોસ્ફોરાઇલેશનની ક્રિયા છે. હવે એ પણ વાત કરી દઉં કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય, ગ્લુકોઝ બને, અને ગ્લુકોઝમાંથી જે એટીપી એટલે કે એનર્જી બને છે, એનર્જી બનવાની જે ક્રિયા છે એને આપણે ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે. તો આ ફોટોફોસ્ફોરાઇલેશન શું છે? આપણે આ પ્રકાશ તંત્ર એક અને બે ની માહિતી મેળવી, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ, આખું પ્રકાશ સંશ્લેષણ છે એ બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. એક તો છે પ્રકાશ રાસાયણિક સંશ્લેષણ, એટલે કે પ્રકાશ રાસાયણિક સંશ્લેષણ, અને બીજી પ્રક્રિયા છે જૈવ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બે ભાગમાં વિભાજિત છે. પહેલો ભાગ છે પ્રકાશ રાસાયણિક સંશ્લેષણ, બીજો છે જૈવ સંશ્લેષણ. પ્રકાશ રાસાયણિક સંશ્લેષણ એનું એ પ્રક્રિયાને આપણે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ ક્રિયાને બે ભાગમાં ડિવાઈડ કરી છે, પ્રકાશ તબક્કો અને
અંધકાર તબક્કો, તેમાંથી પ્રકાશ તબક્કો એટલે કે પ્રકાશ રાસાયણિક સંશ્લેષણ અને અંધકાર તબક્કો એટલે આપણો જૈવ સંશ્લેષણ તબક્કો. તો એમાંથી પ્રકાશ રાસાયણિક તબક્કો એટલે કે પ્રકાશ તબક્કો એટલે કે દિવસ દરમિયાન જ્યારે આપણને પ્રકાશ મળે છે, દિવસ દરમિયાન જે દરમિયાન આપણે પ્રકાશ અને પ્રકાશ વનસ્પતિને પ્રાપ્ત થાય છે એ દરમિયાન જે પ્રકાશ રાસાયણિક તબક્કો પ્રકાશ પ્રક્રિયા શરૂ થાય છે એની વાત કરવામાં આવે છે. તો પ્રકાશ રાસાયણિક તબક્કાની અંદર જે રીતે આપણે NCERT ની અંદર જોઈ ગયા છે, નિયતપણે ગ્રાના પ્રદેશની અંદર તરફના થાઇલેકોઇડમાં થાય છે. આ જે પ્રકાશ પ્રક્રિયા છે એ ગ્રાનાની અંદર જે થાઇલેકોઇડ આવેલા હોય, થાઇલેકોઇડ ની સપાટી છે એની સપાટી પર થતું જોવા મળે છે. પ્રકાશ રાસાયણિક ની પ્રક્રિયા પ્રકાશ પર આધારિત છે. આ તબક્કામાં સહ ઉત્સેચક NADPH રિડક્ટેઝ કામમાં આવે છે. NADPH રિડક્ટેઝ નામનો ઉત્સેચક છે એ પ્રકાશ પ્રક્રિયા લાઇટ રિએક્શન ની અંદર કામ આવે છે અને ATP સ્વરૂપે શક્તિ એટીપી સ્વરૂપે શક્તિસભર સંયોજન સહાયક ઉર્જા સ્ત્રોત તરીકે ઉત્પન્ન થાય છે અને દિવસ દરમિયાન આ એટીપી છે એટીપી નિર્માણની જે ક્રિયા છે બનતી હોય છે. પ્રકાશ રાસાયણિક તબક્કામાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન પ્રક્રિયા થાય છે અને સહાયક નિપજ સ્વરૂપે એટીપી અને NADPH ઉત્પન્ન થાય છે. એટલે પ્રકાશ રાસાયણિક તબક્કામાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન, પ્રકાશ દ્વારા પાણીનું વિભાજન થતું હોય છે. પાણીના વિભાજનની ક્રિયા સૌ પ્રથમ, હવે ઓવરઓલ આપણે એક કોન્સેપ્ટ આપણે એમ જોવો હોય કોન્સેપ્ટ જોવો હોય તો એક કોન્સેપ્ટ આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણી પાસે કોઈ એક કોષ છે, આપણી પાસે એક કોષ છે, અહીંયા હું ડ્રો કરું છું જેથી તમારી અન્ડરસ્ટેન્ડ છે વધે. આપણી પાસે એક કોષ છે તો આ કોષની અંદર હરિત પણ આવેલું છે. હરિતકણ ની અંદર સપોઝ જે પણ પ્રકાશ તંત્ર એક કે પ્રકાશ તંત્ર બંને આવેલા હશે, હવે એની અંદર પ્રકાશ સંશ્લેષણ ચાલુ થયું તો દિવસ દરમિયાન હરિતકણ ની અંદર, તો હરિતકણ ની આકૃતિ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ જે રીતે આપણે પહેલા જોયું હતું, તો હરિતકણ ની અંદર આ થાઇલેકોઇડ આવેલા છે. થાઇલેકોઇડ ની સપાટી એટલે કે ગ્રેના આવેલા છે. તો આ થાઇલેકોઇડ ની સપાટી છે એની અંદર સામાન્ય રીતે પ્રકાશ પડે છે એટલે કે આ ટાઈ થી પ્રકાશ આની ઉપર એબ્સોર્બ થાય છે. અહીંયા પ્રકાશગ્રાહી સંકુલો આવેલા હશે, પ્રકાશગ્રાહી સંકુલ એક કે બીજે પણ હોય. હવે આની ઉપર એક NADPH રિડક્ટેઝ નામનો ઉત્સેચક છે જે આ થાઇલેકોઇડ ની સપાટી સાથે છે, જેના સ્વરૂપે ATP આપણને મળે છે. હવે સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણ થાય તો સૌપ્રથમ પાણીનું વિભાજન થવું જરૂરી છે. સૌપ્રથમ પાણીનું જે વિભાજન છે એ થવું જરૂરી હોય છે. તો પાણીનું વિભાજન થવા માટે જે પ્રક્રિયા છે એને ફોટોકેટાલિક વિભાજન કહેવામાં આવે છે. એ જે પ્રક્રિયા છે એને ફોટોકેટાલિક વિભાજન એટલે કે સપોઝ વનસ્પતિને જે કોષ છે એની અંદર પાણી છે તો પ્રકાશ દ્વારા સૌપ્રથમ પહેલા CO2 તો પ્રેઝન્ટ છે એની પાસે, સાથે સાથે આપણી પાસે પાણી પણ છે તો H2 અને O, આ H2O છે એનું વિભાજન થાય છે. એનું વિભાજન થવા માટેની જે ક્રિયા છે અહીંયા જોઈ શકો છો કે H2O નું વિભાજન થાય ત્યારે ઓક્સિજન ઉત્પન્ન કરતો સંકુલ અને Mn2+ Ca2+ અને Cl- જેવા આયનોની હેરફેર, ઇલેક્ટ્રોન પ્રોટોનની હેરફેર એના કારણે આ જે H2O છે એનું વિભાજન થઈને એમાંથી O2 છે એ મુક્ત થાય છે અને H છે આ બે પ્રોટોન છે H2 છે એ આપણા આ H2 છે એ આપણી થાઇલેકોઇડની સપાટીની અંદર એટલે કે અંદરની બાજુ એટલે કે આ ટાઈપનું આપણો થાઇલેકોઇડ છે આખું, આ થાઇલેકોઇડ છે આપણે એને ઝૂમ કર્યો છે. પેલા આપણે રંજક આપણું ક્લોરોફિલ સોરી આપણું હરિતકણ હતું એમાંથી આ જે હરિતકણની રચનાની અંદર આપણે એમાં સ્પેસિફિક થાઇલેકોઇડ, તો થાઇલેકોઇડ ની અંદર જે આ સપાટી ઉપર પાણીનું વિભાજન થશે તો H+ છે એ થાઇલેકોઇડ ની અંદરની તરફ આવશે અને O છે એ બહારની તરફ રિમૂવ થશે, બહારની તરફ ચાલ્યો જશે. તો હવે વાત કરવામાં આવે H+ અંદર ઉમેરાણો છે, H+ ઉમેરાણો છે સાથે સાથે પ્રકાશગ્રાહી તંત્ર બે, પ્રકાશગ્રાહી તંત્ર એક એના દ્વારા પણ આ જે પ્રોટોન છે એ થાઇલેકોઇડની સપાટીની અંદર આવે છે. આની અંદર આવતા જે આપણો NADPH રિડક્ટેઝ એન્ઝાઇમ્સ છે એ વર્ક કરે છે અને આ પ્રોટોનના કારણે, આ પ્રોટોનના કારણે આ જે H+ છે એટલે કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થવાથી મુક્ત થતો ઇલેક્ટ્રોન એટલે કે આ જે H+ છે એ જે મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન P680 દ્વારા મેળવાય છે એટલે કે પ્રકાશગ્રાહી તંત્ર બે દ્વારા એને મેળવવામાં આવે છે. તો આ જે આખી પ્રક્રિયા થાય છે એને આપણે ઝેડ સ્ટ્રીમ એટલે કે અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન કાં તો ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન ને
અનુસરે છે. તો આપણે હવે જોવાનું છે કે કઈ રીતે પાણીના અણુએ P680 એટલે કે પ્રકાશ તંત્ર બે જે ઇલેક્ટ્રોન પાણીના વિભાજન દ્વારા મુક્ત થયો અને એ ઇલેક્ટ્રોન કઈ રીતે પ્રકાશ તંત્ર બે પકડ્યો. પ્રકાશ તંત્ર બે જો એ ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષિત કરે છે એટલે કે ખેંચે છે, તો એ જે પ્રક્રિયા છે અને એના દ્વારા જે એટીપી બને છે એને કહેવામાં આવે છે ફોટોફોસ્ફોરાયલેશન. 1954 માં એનોર અને અન્ય સાથીદારોએ ફોટોફોસ્ફોરાયલેશન તેમજ ફોટોફોસ્ફોરાયલેશન શબ્દ ફોસ્ફોરાયલેશન એવો શબ્દ આપ્યો. હરિત કણમાં પ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એટીપી નું નિર્માણ થતું હતું એ જે ક્રિયા છે એને ફોટોફોસ્ફોરાયલેશન કીધું. એમાં બે પ્રકારનું ફોટોફોસ્ફોરાયલેશન હતું, ચક્રિય અને અચક્રિય. તો સૌ પ્રથમ આપણે ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન ની માહિતી આપણે જોવાની છે. આ તમારી એનસીઆરટી બેઝ જ છે. ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન, સપોઝ કે આપણી પાસે આ સૂર્ય પ્રકાશ છે એને પાણીનું વિભાજન કર્યું હરિત કણની અંદર, જે થાઇલેકોઇડ ની સપાટી હતી એની ઉપર પ્રકાશ પડ્યો અને એના કારણે જે પાણી હતું એનું વિભાજન થયું. એ જે પાણીનો અણુ છે એ આપણા જે સપોઝ કે એ જે પાણીનો અણુ છે એ પાણીના અણુમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો એ ઇલેક્ટ્રોન મુક્ત પામીને એ આપણા જે પ્રકાશગ્રાહી તંત્ર છે P680 680 નેનોમીટર વાળો જે પ્રકાશગ્રાહી તંત્ર છે એને એક્સેપ્ટ કર્યો, એટલે કે એને એ જે તંત્ર છે એને એબ્સોર્બ કર્યો. એટલે કે પ્રકાશગ્રાહી તંત્ર છે, સક્રિય ફોટોફોસ્ફોરાયલેશન કહેતા હોય ભણતા હોય, તો પ્રકાશગ્રાહી તંત્ર આપણું જે P680 છે એ અથવા તો આપણું પ્રકાશગ્રાહી તંત્ર P700 નેનોમીટર અથવા તો બીજો આપણી પાસે છે પ્રકાશ તંત્ર એક અથવા બે, બેમાંથી એકે આ જે ઇલેક્ટ્રોન છે એને પકડવો જોશે. જો આ જે ઇલેક્ટ્રોન છે P680 એ જો આપણો જે પાણી દ્વારા વિભાજન થતો ઇલેક્ટ્રોન પકડશે તો એ આપણું જે ફોટોફોસ્ફોરાયલેશન થશે એ આપણું અચક્રિય પ્રકારનું ફોટોફોસ્ફોરાયલેશન થશે. અને જો આપણું ચક્રિય પ્રકારનું ફોટોફોસ્ફોરાયલેશન થશે, ચક્રિય પ્રકારનું ફોટોફોસ્ફોરાયલેશન, ચક્રિય એટલે જો આપણો ઇલેક્ટ્રોન છે એ જેવો મુક્ત થયો પાણીના વિભાજન થી, આ જે એલએચસી હતો ત્યાં પાણી હતા, ત્યાં પાણીનો મોલિક્યુલ હતો, એ વિભાજન પામશે પ્રકાશ દ્વારા અને એ વિભાજન થઈને એ મુક્ત થાય છે અને એ જે થાઇલેકોઇડ ની અંદરની સપાટીમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી સંકુલો, અલગ અલગ જે ઇલેક્ટ્રોન ગ્રાહી સંકુલો, જેવી રીતે આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો માર્ગ જોઈ ચુક્યા છીએ કે ભાઈ ફેરોડોક્સિન, ત્યારબાદ સાઇટોક્રોમ તંત્ર, ત્યારબાદ પ્લાસ્ટોસાઇનિન અને ત્યારબાદ આપણું જે છેલ્લું છે સાઇટોક્રોમ તંત્ર, એટલે કે સૌ પ્રથમ એ રિલીઝ થાય છે, જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન મુક્ત થઈને પહેલું આપણું PQ એટલે કે એ ઇલેક્ટ્રોન PQ એ ગ્રહણ કરે છે. PQ એટલે કે પ્લાસ્ટોફિનોન એને ગ્રહણ કરે છે. ત્યારબાદ એ ત્યાંથી FES પાસે જવા દે છે, FE એટલે ફેરોડોક્સિન પાસે જવા દે છે. ત્યારબાદ ફેરોડોક્સિન માંથી એ સાઇટોક્રોમ તંત્ર 1 અને B પાસે આવે છે અને સાઇટોક્રોમ પાસેથી છેલ્લે પ્લાસ્ટોસાઇનિન પાસે જાય છે અને પ્લાસ્ટોસાઇનિન છે એ પ્લાસ્ટોસાઇનિન ફરીથી એ ઇલેક્ટ્રોન પ્રકાશગ્રાહી સંકુલ PH1 છે, જે PH1 પ્રકાશગ્રાહી તંત્ર છે આપણું પ્રકાશ તંત્ર 1, જે 700 નેનોમીટરના પ્રકાશની વેવલેન્થ વર્ક કરે છે તેને પાછો આપે છે. તો આ પ્રકારે આ જે ઇલેક્ટ્રોન છે, આ પ્રકારે જે ઇલેક્ટ્રોન પ્રકાશગ્રાહી સંકુલમાંથી પાસ થાય છે એના કારણે આ સાઇટોક્રોમમાં જ્યારે એ પ્રોટોન આપણો જે ઇલેક્ટ્રોન પાણી દ્વારા મુક્ત થયો છે એના કારણે આપણી જે સાઇટોક્રોમ છે ત્યાંથી ADP માંથી ATP, આ ઇલેક્ટ્રોનની હેરફેર થવાને કારણે એડીનોસાઇન ડાયફોસ્ફેટ માંથી એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ ATP બને છે. ATP બનવાની આખી ક્રિયા થતી હોય છે. તો હવે એક ક્વેશ્ચન એવો થાય, તો આ પ્રકારનું જે એટલે કે જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો તો ત્યાં જ ઇલેક્ટ્રોન પાછો આવે તો એને કહેવામાં આવે છે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આમાં ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇલેક્ટ્રોનનો પરિવહન માર્ગ છે કે પહેલા પ્લાસ્ટોક્વિનોન પાસે જાય, ત્યારબાદ ફેરોડોક્સિન પાસે જાય, ત્યારબાદ સાઇટોક્રોમમાં જાય છે, ત્યારે સાઇટોક્રોમમાં ADP માંથી ATP બને છે, ત્યારબાદ એ ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિન પાસે જાય છે અને પ્લાસ્ટોસાઇનિન માંથી ફરીથી એ P700 પ્રકાશ તંત્ર 1 પાસે પહોંચી જાય છે. આ દરમિયાન આ રીતે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ATP બને છે. હવે આપણે જોઈએ
અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અથવા તો ઝેડ સ્ક્રીન પ્રોસેસ, અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અથવા તો ઝેડ સ્ક્રીન પ્રોસેસ તરીકે પણ ઓળખાવામાં આવે છે. તો આની અંદર કેવું થાય છે, સેમ છે, પ્રકાશ જેવું પાણીનું વિભાજન થાય છે, પાણીનું વિભાજન થાય છે એટલે આપણો જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન છે એ સૌ પ્રથમ પણ ગ્રહણ કરે છે, એ ઇલેક્ટ્રોન આપણો જે P68 એટલે કે પ્રકાશ તંત્ર 2 છે એ એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ એ ઇલેક્ટ્રોન ને મુક્ત કરે છે, મુક્ત કરીને એ ઇલેક્ટ્રોન પરિવહન માર્ગમાં આગળ વધે છે. ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ જે આપણે પ્લાસ્ટોકાઇનિન, ત્યારબાદ એનો જે સાયટોક્રોમ, અને સાયટોક્રોમમાં એટીપી બને છે. એટીપી બન્યા બાદ એ ફરીથી પ્લાસ્ટોસાઇનિન પાસે ન આવતા પ્લાસ્ટોસાઇનિન પાસે ઇલેક્ટ્રોન આવે છે, સેમ છે ચક્રીય સુધી. બટ જો પ્લાસ્ટોસાઇનિન થી આપણે જે ઇલેક્ટ્રોન એ ફરીથી પ્રકાશ તંત્ર પાસે રિટર્ન થઈ જતો હતો એવું ન બન્યું. અહીંયા અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જે પ્લાસ્ટોસાઇનિન પાસે જે આપણો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રકાશ તંત્ર જે પ્રકાશ તંત્ર માંથી મુક્ત થયો હતો ત્યાં પાછો નથી આવતો, એટલે કે P680 ની અંદર, એટલે કે પ્રકાશ તંત્ર 2 ની અંદર પાછો નથી આવતો. એ ઇલેક્ટ્રોન પ્રકાશ તંત્ર 1 પાસે ફરીથી જાય છે, પ્રકાશ તંત્ર 1 પાસે ફરીથી જાય છે. આવું થવાનું કારણ એ છે કારણ કે જે આપણો P68 એટલે કે P68 છે પ્રકાશ તંત્ર જે 2 છે એની પાસે રિડક્ટેજ, એટીપી રિડક્ટેજ નામનો ઉત્સેચક નથી. આની પાસે એટીપી રિડક્ટેજ નામનો એક ઉત્સેચક હોય છે, એ ઉત્સેચક આપણા પ્રકાશ તંત્ર 2 પાસે હોતો નથી. પ્રકાશ તંત્ર 2 પાસે આ ઉત્સેચક, આ જે ઉત્સેચક છે, આ રિડક્ટેજ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક ન હોવાથી આ જે ઇલેક્ટ્રોન છે એ PH1 પાસે, એટલે કે PH2 માંથી PH1 એટલે કે આપણો જે P700 જેની પાસે એટીપી રિડક્ટેજ એન્ઝાઇમ્સ છે, ઉત્સેચક છે, એની પાસે જાય છે. ત્યાંથી આપણો જે ત્યાંથી જે પ્રકાશ તંત્ર 1 ને જે પ્રકાશ તંત્ર 2 માંથી ઇલેક્ટ્રોન પ્રકાશ તંત્ર 2 માં જાય છે. ત્યારબાદ ફરીથી આ જે આખી ક્રિયા છે એ ચાલુ થાય છે, પ્લાસ્ટો ક્વિનોન, ત્યારબાદ ફેરોડોક્સિન, ત્યારબાદ સાયટોક્રોમ AB, અને છેલ્લો આપણો પ્લાસ્ટોસાઇનિન. અને ત્યારબાદ પ્લાસ્ટોસાઇનિન નો જે પ્લાસ્ટોસાઇનિન માં જઈને એ NAD છે, નિકોટિનેમાઇડ એડિનાઇન ડાયફોસ્ફેટ, એનું વિઘટન કરીને નિકોટિનેમાઇન ડાયફોસ્ફેટ હાઇડ્રોજન માં કન્વર્ઝેશન કરે છે, એટલે કે NADPH બનાવે છે. આપણો જે ઇલેક્ટ્રોન છે એ NADP સાથે જોડાઈને NADPH બનાવે છે. તો આ જે ક્રિયા છે અને ત્યારબાદ આ જે NADPH છે એ આગળ જતા ATP માં કન્વર્ટ થાય છે, એ આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 14 ની અંદર. ત્યારે તમારો આઈડિયા ક્લિયર થશે કે NADP માંથી કઈ રીતે ATP કન્વર્ઝેશન ATP બને છે. તો આપણે અહીંયા યાદ રાખવું કે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ પાછે ફરીથી રિટર્ન આવતો હતો એની જગ્યાએ એ બીજી ફોટોસિસ્ટમ, એટલે કે ફોટોસિસ્ટમ 2 માંથી ફોટોસિસ્ટમ 1 માં જ વયો જાય છે અને એક ઝેડ શેપ બને છે. આ રીતે આ જે ઇલેક્ટ્રોનનો પરિવહનનો માર્ગ છે એ ઝેડ શેપ, એટલે કે સૂતો ઝેડ હોય એ ટાઈપનો ઝેડ શેપ બને છે. એટલે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન ને ઝેડ સ્ક્રીન પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે. ખાસ ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ અને શા માટે ચક્રિય ની અંદર કેમ પાછો આવી ગયો સવાલ આપણો એ છે બેટા વિદ્યાર્થી મિત્રો, સવાલ એ છે કે સક્રિય ની અંદર કેમ આ ઇલેક્ટ્રોન છે અહીંથી પાછો આવી ગયો, કેમ આને જે આપણું PH1 હતું એને એક્સેપ્ટ કરી લીધો, પકડી લીધો ઇલેક્ટ્રોન, કેમ કે આની પાસે એટીપી રિડક્ટેઝ નામનો એક ઉત્સેચક છે એ પ્રેઝન્ટ હતો. જ્યારે આપણો જે જેને પ્રકાશગ્રાહી સંકુલ જે આપણું PH2 હતું, જે પ્રકાશગ્રાહી સંકુલ PH2 હતું એની પાસે એવો ઉત્સેચક હતો નહીં. એટલે અહીંયાથી જે આના દ્વારા જો જળ વિભાજનથી જે પ્રોટોન આને જો એક્સેપ્ટ કર્યો છે, પ્રાપ્ત કર્યો છે, તો એને જે એને પોતાની ઇલેક્ટ્રોન પરિવહન માર્ગમાંથી પસાર કરેલો ઇલેક્ટ્રોન છે એ ફરીથી એમની પાસે નથી આવતો, જેની પાસે એટીપી રિડક્ટેઝ નામનો ઉત્સેચક છે એમની પાસે જાય છે. તો એટીપી રિડક્ટેઝ કોની પાસે છે, PS1 પાસે, એટલે કે ફોટોસિસ્ટમ 1 પાસે. તો ત્યાં જઈને ફરીથી એ જે PH1 છે એની ક્રિયા એક્ટિવ કરે છે અને ત્યાં NADP માંથી NADPH બનાવે છે. તો બંને પ્રક્રિયામાં
જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરિવહન માર્ગના સાઇટોકાઇનિન એ અને બી ની અંદર પસાર થાય છે ત્યારે એડિનોસાઇન ડાયફોસ્ફેટ માંથી એટીપી બનાવે છે. તો આ છે પ્રકાશ પ્રક્રિયા, આપણી જે આખી છે એ પ્રકાશ પ્રક્રિયા, એટલે કે દિવસ દરમિયાન એટીપી કઈ રીતે બને છે પ્રકાશની હાજરીને કારણે, ઇલેક્ટ્રોન ચેન્જીસ ના કારણે. અને આ જે પ્રક્રિયા છે એ થાઇલેકોઇડ ની અંદર થાય છે એ પણ યાદ રાખવાનું છે. હરિત કણનું જે થાઇલેકોઇડ છે આપણું, એની અંદર આ જે પ્રકાશ પ્રક્રિયા આખી થતી હોય છે. અહીંયા આપણે લખેલું છે કે આ જે પ્રકાશ તબક્કો છે એ થાઇલેકોઇડ ના અંદરની તરફ થાય છે, એટલે કે આપણું થાઇલેકોઇડ છે સિક્કાનો એક સિક્કા ટાઈપનું દેખાય છે, તો એ થાઇલેકોઇડ ની અંદર આખી પ્રક્રિયા થાય છે. જ્યારે તમે પ્રકાશ રાસાયણિક અધિતરક આપણે અભ્યાસ કરીશું ત્યારે તમારો આખો, એટલે કે આ પ્રકાશ તબક્કો છે, હવે ત્યારબાદ જૈવ સંશ્લેષણ તબક્કો, એટલે કે હવે એટીપી આપણને બની ગયા છે, હવે એટીપી માંથી કઈ રીતે ગ્લુકોઝ બને, એટીપી બન્યો એટલે કે દિવસ દરમિયાન એટીપી બન્યા પ્રકાશ સંકુલ ની હાજરીને કારણે, હવે એટીપી માંથી કેવી રીતે જૈવ સંશ્લેષણ થઈને કઈ રીતે આ એટીપી છે એ સીઓ ટુ સાથે કમ્બાઈન થઈને કઈ રીતે સીઓ ટુ માંથી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ માંથી કઈ રીતે ગ્લુકોઝ મોલિક્યુલ્સ બનાવે છે, સ્ટાર્ચ ના અણુ બનાવે છે, એ જે આખી પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયાની અંદર એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ રાસાયણિક તબક્કો અને એની અંદર આપણે જે જળ વિભાજન, પ્રકાશ રાસાયણિક તબક્કાની અંદર સૌથી પહેલા જળ વિભાજન, પાણીના અણુનું વિભાજન થાય, પાણીના અણુના વિભાજન દ્વારા મુક્ત થતો જે ઇલેક્ટ્રોન છે એ જો પીએચ ટુ એટલે કે પીએચ વન ફોટોસિસ્ટમ ટુ છે એ ફોટોસિસ્ટમ વન જો એબ્સોર્બ કરે તો એ ફોટોસિસ્ટમ વન પાસે રિડક્ટેઝ નામનો એક ઉત્સેચક છે, તેથી એ ઇલેક્ટ્રોન ફરીથી એની પાસે આવે છે, તો એ સક્રિય ફોટોફોસ્ફોરાયલેશન. અને જો એ ઇલેક્ટ્રોન પાણીના જળ વિભાજન દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન જો ફોટોસિસ્ટમ બે દ્વારા એટલે કે P680 દ્વારા જો કલેક્ટ કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન P680 પાછે ફરીથી આવતો નથી અને એ ચાલ્યો જાય છે જેની પાસે એટીપી રિડક્ટેઝ એન્ઝાઇમ્સ છે, ઉત્સેચક છે P70 એટલે કે પ્રકાશ તંત્ર એક પાસે, અને ત્યાંથી એ ફરીથી જે પ્રકાશ તંત્ર એક ની જે ક્રિયા છે એટલે કે જે ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ છે જે પ્લાસ્ટોપિનોન ત્યારબાદ ફેરોડોક્સિન ત્યારબાદ ફેરોડોક્સિન ત્યારબાદ સાઇટોક્રોમ અને ત્યારબાદ પ્લાસ્ટોક્વિનોન પ્લાસ્ટોસાઇનિન, તો પ્લાસ્ટોક્વિનોન ત્યારબાદ ફેરોડોક્સિન ત્યારબાદ સાઇટોક્રોમ અને ત્યારબાદ પ્લાસ્ટોક્વિનોન, આ જે ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ છે એ બંનેની અંદર ચક્રિય અને અચક્રિય બંનેની અંદર સમાન છે, પણ ચક્રિયની અંદર ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં જ પાછો આવે છે, એટલે કે જે પ્રકાશ તંત્ર એ એક્સેપ્ટ કર્યો હતો જે ઇલેક્ટ્રોન જળ વિભાજન દ્વારા, એ જ ઇલેક્ટ્રોન એ પ્રકાશ તંત્રના ઇલેક્ટ્રોન પરિવહન માર્ગમાં થઈને ફરીથી એ જ પ્રકાશ તંત્રને પ્રાપ્ત થાય તો ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન, અને જો ઇલેક્ટ્રોન જ્યાંથી જે પ્રકાશ તંત્ર એ એક્સેપ્ટ કર્યો હતો એ ઇલેક્ટ્રોન એ જ પ્રકાશ તંત્ર પાસે ફરીથી પાછો નથી આવતો, એનું કારણ છે કે એની પાસે એટીપી રિડક્ટેઝ જે રિડક્શન ની પ્રોસેસ છે એ એન્ઝાઇમ્સ એની પાસે પોસિબલ નથી, એની પાસે એન્ઝાઇમ નથી, એના કારણે એ જે ઇલેક્ટ્રોન છે એ બીજા પ્રકાશ તંત્ર એટલે કે પ્રકાશ તંત્ર બે માંથી પ્રકાશ તંત્ર એક ની અંદર ચાલ્યો જાય છે, તો એને કહેવામાં આવે છે અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન. અને બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્રને કારણે ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે એટીપી માંથી એટીપી બને છે, એડીપી માંથી એટીપી બને છે, તો એ યાદ રાખવાનું છે. તો ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન ની અંતિમ નિપજ એટીપી અને એનએડીપીએચ છે. એટીપી એ પ્રકાશ તંત્ર બે માંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે બને છે, અને NADPH એ જ્યારે ઇલેક્ટ્રોન પ્રકાશ તંત્ર એક માંથી પસાર થાય ત્યારે બને છે. જ્યારે ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન ની અંતિમ નિપજ માત્ર ને માત્ર એટીપી હોય છે. તો આ છે આપણી પ્રકાશ તંત્રની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની સિમ્પલ માહિતી અને પ્રકાશ તંત્ર પ્રક્રિયાનો પ્રકાશ તબક્કો. પ્રકાશ તબક્કો બહુ સાદો અને સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, દરેકે આ આટલી પ્રક્રિયા યાદ રાખવાની છે. ત્યારબાદ કાલે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે અંધકાર તબક્કો એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો અભ્યાસ કરીશું, એટલે કે આપણું જે ચેપ્ટર્સ નો જે એમ્સ છે. હવે એમ થાય કે સર આમાં તમે નવું શું કરાવ્યું, આમાં તો NCERT બેઝ જ બધું છે,
તો આની અંદર તમારે એનસીઆરટી બેઝની અંદર તમારે મુખ્ય બાબત એ યાદ રાખવાની છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સંકુલની અંદર જાય છે. ઇલેક્ટ્રોન પરિવહનનો જે માર્ગ છે એ દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાનો છે. ત્યારબાદ ક્યાં એટીપી બને છે, અંતિમ નિપજ શું હોય છે, એ દરેક જે પોઈન્ટ છે. ત્યારબાદ પાણીના વિભાજનની જે ક્રિયા છે, એ દરેક ક્રિયા છે તમારે યાદ રાખવાની છે. પાણીના વિભાજન દ્વારા તમને એમ પૂછવામાં આવે તો પાણીના વિભાજન દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન એ કોણ સ્વીકાર કરે છે, તો એમાં પીએચ વન અને પીએચ ટુ બંને આવે. પછી એમ કહેવામાં આવે કે પાણીના વિભાજન દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન જો પ્રકાશતંત્ર એક છે એ એક્સેપ્ટ કરશે, એટલે કે એને ગ્રહણ કરશે, તો કઈ ફોટો ફોસ્ફોરાયલેશનની ક્રિયા થશે, તો ચક્રીય. અને જો ઇલેક્ટ્રોન પરિવહન જો પાણીના વિભાજન દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન છે એ આપણો ફોટો સિસ્ટમ બે એને ગ્રહણ કરશે, તો અચક્રિય ફોટો ફોસ્ફોરાયલેશનની ક્રિયા થશે. એની અંતમ નિપજ શા માટે, ચક્રિયની અંદર જે પ્રકાશગ્રાહી સંકુલ છે એ ચક્રિયની અંદર શા માટે ઇલેક્ટ્રોન પાછો ત્યાં આવી જાય છે, અને અચક્રિયની અંદર કારણ શું હોય છે કે ઇલેક્ટ્રોન શા માટે પોતાના પ્રકાશગ્રાહી સંકુલમાં નથી આવતો, અને પ્રકાશગ્રાહી સંકુલ બીજું એટલે કે જે બે નંબરના પ્રકાશગ્રાહી સંકુલમાંથી એક નંબરના પ્રકાશગ્રાહી સંકુલમાં શા માટે ઇલેક્ટ્રોન ચાલ્યો જાય છે, એનું કારણ છે ઉત્સેચક. જે રિડક્ટેઝ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક પ્રકાશગ્રાહી તંત્ર એક પાસે હોય છે, પ્રકાશગ્રાહી તંત્ર બે પાસે હોતો નથી. જો પાણી દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન પ્રકાશગ્રાહી તંત્ર એકે એબ્સોર્બ કર્યો છે, એટલે કે એકે ગ્રહણ કર્યો છે, તો એ ઇલેક્ટ્રોન ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા પોતાની પાસે આવશે. અને જો એ ઇલેક્ટ્રોન એ પાણીના વિભાજન દ્વારા મુક્ત થતો ઇલેક્ટ્રોન છે એ પ્રકાશ તંત્ર બે ગ્રહણ કર્યો છે, તો એ અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા એટલે કે એ પોતાના જે પ્રકાશગ્રાહી તંત્ર છે એની પાસે નથી આવતો, કારણ કે પ્રકાશ તંત્ર બે પાસે રિડક્ટેઝ નામનો ઉત્સેચક નથી. અને જેમની પાસે રિડક્ટેઝ નામનો ઉત્સેચક છે એટલે કે પ્રકાશગ્રાહી તંત્ર પીએચ 700 એની પાસે એ ચાલ્યો જાય છે, અને ત્યાં એ ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ એક્ટિવ કરીને એનએડીપી માંથી એનએડીપીએચ બનાવે છે. તો એટલી ક્રિયા છે જે પ્રકાશ પ્રક્રિયા. ત્યારબાદ LHC1, LHC2, PH1, PH2 કઈ વેવલેન્થે વર્ક કરે છે, ક્યારે પ્રકાશ પ્રક્રિયા થાય છે, ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું, ફોટોફોસ્ફોરાયલેશન સમજાવનાર વૈજ્ઞાનિકના નામ, આ દરેક ક્રિયા દરેક વિદ્યાર્થીઓને યાદ રહેવી જોઈએ. નવું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, તમારી એનસીઆરટી બુકનું છે. તમારે માત્ર ને માત્ર આ જે નીટ બેઝ જે મેં વાત કરી, જે ક્વેશ્ચન આન્સર કર્યા, એ ક્વેશ્ચન આન્સર તમારે યાદ રાખવાના છે. જરૂર લાગે આમાંથી એટલા જ પોઈન્ટ તમારે તમારી જે નીટની બુક્સ છે એની અંદર લખવાના છે, બાકીના એક પણ પોઈન્ટ તમારે તમારી બુક્સની અંદર લખવાના રહેતા નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.